ચલો આંકડા શાસ્ત્ર વટ્ટે ચલો સરસ 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 બાયોલોજી નું વાવાઝોડું આવશે હા આવશે બાયોલોજી નું વાવાઝોડું આવતીકાલે સવારે આવશે જો પેપર આપીને ઘેર આવી ગયા હશો અને ઘણા બધા ના મિક્સ પ્રતિસાદ આખા ગુજરાત માંથી આવી રહ્યા છે અમે એવું જોયું સેક્શન સી વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે સર થિયરી વધારે પૂછી નાખી દાખલા ઓછા પૂછ્યા આવું બધું થયું તમારું શું કેવું છે મને ચેટની અંદર જણાવો અવાજ આવ્યો કે નહીં પહેલા તો મને એક નાઇન્ટી એટ આવશે ઓકે આપણા સ્ટુડન્ટને કેવું લાગ્યું જરૂરથી કહેજો કેમ કે આપણા આઈએમપી માંથી બધું હતું એ આપણે કહેવાની જરૂર નથી આઈએમપી નો વિડીયો બી અવેલેબલ છે તમારા હાથમાં બોર્ડનું પેપર અવેલેબલ છે તમે ક્રોસ ચેક કરી શકો છો જે છોકરાઓએ ખરેખર વિશ્વાસ રાખીને અનુભવ કર્યો હશે એ લોકોને એનો ફાયદો થયો હશે ઓકે બી એનું વાવાઝોડું ઓકે બીએ નું વાવાઝોડું આવશે બી એની તૈયારી કેવી રીતે કરવી સર સર એફ આવી હા એ વાત સાચી છે સો સો સર મજા આવી ગઈ પેપર લખવાની આપણા સ્ટુડન્ટ તો આવી જશે પણ કોઈક બચારો કારનો બહારનો આવ્યો હશે ને કોઈક બીજાના આયા પેપર ભરોસો કરીને ગયો હોય એવા ઘણા બધા નું મોએ થયું છે કેમકે દાખલા ની જગ્યાએ થિયરી છે થિયરી ના આઈએમપી આખા ગુજરાતમાં દિવાલીપુરા યુથ પર જ આપવામાં આવ્યા હતા કે ભાઈ આ વખતે તમને થિયરી પણ પૂછાઈ શકે છે આવું હતું એટી થ્રી ફાઈનલ સર સર સેક્શન સી થોડો હાર્ડ હતો એ થિયરી હતી એટલે અને આપણે પ્રિડિક્શન જે હતું આપણે કેમ કે સાત વર્ષના આધારે પ્રિડિક્શન કરવાનું હતું એ પ્રિડિક્શનની અંદર ની અંદર કીધું હતું થિયો પોર્સન પૂછી શકે છે તમને આવું મેં તમને કીધું હતું યાદ હોય તો બરાબર બી વચ્ચે છેલ્લે હું તમને વિડીયો બતાવું છું સરસ 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 ઘણા બધાના સારો થયો છે સર દાખલા આવડી ગયા ઓકે 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 ચલો લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે આપણી ચેનલ પર ભરોસો રાખીને પેપર આપવા માટે ગયા હતા તો ભાઈ એ લોકોના ભરાસા પર તો દિવાળી પ્રા યુથ સાચું ઉતર્યું છે એ વિદ્યાર્થીઓના સારા પેપર ગયા છે પણ જે બિચારા પેલું કે અપસ્થાએ ક્યાં કરે જબ ચિડિયા ચુગ ગઈ ખેત દસમાનો અનુભવ હતો છતાં બી તમે અન્ય જગ્યાનું કંઈક કરીને ગયા હોય તો તમને

પાસેના સૂચક આંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુઓના ભાવ સાપેક્ષ ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે સેશન હશે એને ખબર છે નંબર સાથે લખજો તો ક્રોસ ચેક બી થઈ જાય મને એવું લાગતું કે મારો જવાબ ખોટો છે બરાબર તો સી આવે તમારી દ્રષ્ટિએ શું આવે બીજામાં સી સરસ સર બાયોલોજી ઇંગ્લિશ મીડિયમ ના એમ આવશે કાલે સવારે આવશે ભાઈ બાયોલોજી ઇંગ્લિશ મીડિયમ અને બાયોલોજી ગુજરાતી મીડિયમ બંનેના આ તમને આવશે સર તમારા લીધે મારું પેપર મસ્ત ગયું તો એક વાર એક ચેટની અંદર લખી દો કે ભાઈ વાવાઝોડું રોક્સ આવી કોમેન્ટ તમે લખશો તમને ગમશે બરાબર પેપર ની અંદર આવ્યું તમને સર એની જગ્યાએ સિગ્મા લખ્યું હોય તો એક માર્કમાં ચાલે હવે ચાલે આ વખત તો લોકો માર્ક્સ આપવાના જ છે વિકી વિકીર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય એવું તમને પૂછેલું છે આર ની કિંમત શું થાય સાયરન વગાડો સાયરન વગાડીએ આપણે પાંચ ક્વેશ્ચન થઈ જાય પછી સાયરન વગાડીએ ત્યાં સુધી બધા સ્ટુડન્ટ બી આવી જાય ને આર ની કિંમત શું થાય વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો શું થાય અહીંયા તો બી જવાબ છે તમે શું લખીને આયા કો એક અથવા માઇનસ એક જીરો પોઈન્ટ પાંચ માઇનસ જીરો પોઈન્ટ પાંચ ચલો ટીડીવાય આર્મી હા એટી માંથી એટી માંથી એટી કઈ થયેલા સો માર્ક નું પેપર હતું બકા

વાય જો y ની x પર નિયત સંબંધ રેખા 2x 3y 50 બરાબર 0 હોય તો b y x ની કિંમત કેટલી થાય આવું કેલ્ક્યુલેશન ભી તમને વાવાજોડાના સેશન માં શીખવાડવામાં આવ્યું હતું તમે કેલ્ક્યુલેશન કરશો તો આનો જે આન્સર છે એ 2 3 આવો જોઈએ તમારો શું આવ્યો તો આન્સર આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ નાની મોટી મિસ્ટેક કરી હોય નિશાની માં કોઈને 3 2 3 2 એટલે કે આ બેમાંથી જ એક હશે

સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે કયું અશક્ય હોય છે યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે યાદચ્છિકનો મતલબ જ એ થાય એને ધારે ગમે તે કંપનીમાં સ્ટ્રાઇક બાઇક પડવાની હોય કોઈ જગ્યાએ બોઇલર ફાટવાનું હોય આ બધી યાદચ્છિક ઘટના છે ખબર એ પ્રિડિક્શન ના હોય બરાબર તો સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે તો યાદચ્છિક ઘટક હોય તેનું અનુમાન મેળવવું અશક્ય છે વલણ શોધવાની કઈ રીત

પોતાના માટે એક સેલ્યુટ આ ચેટ ની અંદર આપજો બરાબર તો બીજા વિદ્યાર્થીઓને ખબર પડે કે મારે શું કરવું બીક લાગતી હોય તૈયારી કરવાની હોય ચલો તમારો સ્ટુડિયો ક્યાં છે વડોદરામાં સરસ સરસ વિદ્યાર્થીઓના સેલ્યુટ્સ આવી રહ્યા છે હા 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 બીજાને કેજો લા તમારા મિત્રો ને આસપાસ ને હે આમ કેવું અમુક જણા બરાડા એટલા પાડે એટલા પાડે એટલે પેલા એવું લાગે કે આમાંથી આવતું હશે પછી મોએ મોએ થાય પૂરક ઘટના છે એનો છેદ કરવાનો છેદ કરો તો શું ના આવે જીરો ગણ ખાલી ગણ હોય તો બી આવું આપણે કરેલું હતું વાવાઝોડામાં પ્રાકૃતિક સંખ્યાઓ એક થી વીસ વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા પાંચ ની ગુણક હોવાની સંભાવના કેટલી ચલો એક થી વીસ વચ્ચેની સંખ્યાઓને એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એ બી પાંચ ની ગુણિત હોય તો પાંચ ની ગુણિત હોય એક અને વીસ ની વચ્ચે ની ની ગુણિત સંખ્યાઓ કઈ કઈ દસ અને પાંચ દસ અને પંદર બરાબર પાંચ દસ અને પંદર ત્રણ સંખ્યા થઈ એક અને વીસ ની વચ્ચેની રીતે પસંદ કરવામાં આવે તો તમે શું જવાબ લખીને ના આની અંદર ઓ સર સી આવે એકના છેદમાં પાંચ આવે એક અને પાંચ ની વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે સંખ્યા પાંચ ની ગુણિત હોય તેની સંભાવના કેટલી થશે વાત કરું ફાડીને તો નહીં ઉડાવે ને ફાડીને નતા ઉડાવવાના એક અને વીસ ની વચ્ચે સંભાવના પાંચ ની ગુણક ના ઘડિયામાં આવતી એવી સંખ્યાઓ વન બાય સિક્સ ઓકે ચલો પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે હા પાંચ દસ પંદર વીસ વચ્ચેની કીધી છે પાંચ દસ પંદર વીસ ચલો એટલે આવું થશે ચાર ના છેદમાં વીસ એકના છેદમાં પાંચ ના આવે એકના છેદમાં પાંચ ઓપ્શન છે એક ના છેદમાં ત્રણ છે કેલ્ક્યુલેટ કરો હેડો ને કહો એમાં શું આવશે દસમા માં અંદરમાં પહોંચી ગયા તમે એકના છેદમાં પાંચ

બનશે કેવું બનશે ઋણ વિષમ પ્રામાણ્ય વક્ર હેઠળ કુલ ક્ષેત્ર પર નીચેના પૈકી કયું હોય નવ્વાણું ટકા અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય તો ભાઈ મ્યુ પ્લસ ઓર માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ સેવન ફાઈવ નવ્વાણું ટકા કીધું છે એટલા માટે કે ચલો સરસ સરસ પ્રમાણિત પ્રાચલ્ય ચલ માટે ચતુર્થક વિચલન ની લગભગ કિંમત નીચેના પૈકી કઈ હોય ટુ થ્રી થ્રી ચલો સહી સર એક અને વીસ નહીં લેવાનું ઓકે ભાઈ ચલો એક અને વીસ વચ્ચે એક પાંચ દસ અને પંદર એટલે ત્રણ સંખ્યા થઈ છેદમાં થયો અઢાર એટલે એક ના છેદ માં છ હા ભાઈ ચલો પેલું પહેલી નજર માં ભૂલ પડે એવું હતું આગળ જોઈએ ત્રણનું જીરો પોઈન્ટ ત્રણ સામીપ્યુ માઇનસ ટન અઢાર ની કિંમત માઇનસ બે જીરો થાય બે થાય કે અનિયત થાય અઢાર એક્સ છે જ નહીં તો પછી એનું જ આવશે ને વાય બરાબર સીએક્સ પ્લસ ડી જ્યાં સી અને ડી અચળ સંખ્યા હોય તો આગળ આવી જશે ત્રણ ગુણ્યા બે આવું બે આગળ આવી ગયો ત્રણ ગુણ્યા બે ઇન્ટુ એક્સ એટલે છ એક્સ છ એક્સ કઈ છે ચલો ચલો ઓકે વાવાઝોડું હિટ સર હું વાત કરો હા એન્જિનિયર કેન ડુ એનીથિંગ એના જેવું થયું સાહેબ આખા ગામને આખા ગામને અઘરું લાગે છે પેપર સ્ટેટ સ્ટેટનું આપણે પ્રિડિક્શન માં કીધું હતું કે વિભાગ સીમાં થિયરી ખાલી આપણે જ રિસ્ક લઈને આપીએ છીએ આપી હતી અને થિયરીઓ જ પૂછાય દાખલા ઓછા પૂછાયા

આગળનો જોશો આ થિયરી આ એકદમ સહેલો હતું મતલબ કે કોઈને બી આવડી જાય એવું પણ વિભાગ સી ની અંદર દાખલાની જગ્યાએ થિયરીઓ પૂછેલી આ થિયરી આ થિયરી આ થિયરી આ થિયરી તમે આ એક અર્થ થિયરી થિયરી સાહેબ આખા સેક્શન સી ની અંદર ખાલી એક જ દાખલો છે બાકી બધી થિયરી પૂછી જાય એવી રીતે વિભાગ ડી ની અંદર દાખલા છે ચોપડીના પણ એમાં બી અમુક અમુક જગ્યાએ થિયરી પૂછેલી છે

લાસ્ટિપે સવારે તમને મળશે અત્યારે નહીં મળે ઓકે ત્યાં સુધી બધાને બાય કેટલા કોના કેટલા આવવાના છે જરૂરથી ચેટની અંદર લખી દેજો તો અમને ભી ખબર પડે કે તમારા કેટલા માર્કસ આવવાના છે ઓકે ચલો ચલો આઈમ એમ થી આવ્યું આ આવ્યું એવું બુમો